આજના લેક્ચરની અંદર આપણે ફિનોલની ઝીંક રંજ એટલે કે ઝીંકના ભૂકા સાથેની આપણે પ્રક્રિયા જોઈએ છીએ. તો ફિનોલ હવે તમે બધા જાણો છો બેન્ઝીન રિંગ ઉપર ઓ એચ જેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. હવે એને ઝીંક ધાતુ સાથે આપણે ડેલ્ટાનો મતલબ ગરમ કરીએ છીએ. તો ગરમ કરવાથી બેન્ઝીનની ઉપર રહેલો જે ઓએચ છે એની સાથે ઝેડ એન ઓ સાથે જોડાઈને ઝેડ એન ઓ સ્વરૂપે દૂર થાય છે અને એચ અહીંયા જોડાય છે. હવે એચ તમે લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી, આપણે એને બેન્ઝીન તરીકે જ ઓળખીએ છીએ. તો આમ ફિનોલમાંથી આપણને ઝીંક રંજ સાથે ગરમ કરવામાં આવે તો બેન્ઝીન પ્રાપ્ત થાય છે. શબ્દોમાં લખવું એકદમ સરળ છે કે ભાઈ ફિનોલની ઝીંક રંજ સાથે ગરમ કરવામાં આવે તો બેન્ઝીન પ્રાપ્ત થાય છે. તો તમે સરળતાથી એને લખી શકો છો. હવે ફિનોલની ઓક્સિડેશન પ્રક્રિયા તો હવે ફિનોલની ઉપર આ પ્રમાણે ઓએચ સમૂહ છે. હવે ઓએચ જે સમૂહ છે ફિનોલનો એ 2 ડિગ્રી પ્રકારનો છે આલ્કોહોલ. હવે 2 ડિગ્રી પ્રકારનો હોય અને જો આપણે એનું ઓક્સિડેશન કરીએ તો આપણને કીટોન બને છે. તો અહીંયા આપણે એનું ઓક્સિડેશન કરીએ છીએ અને ઓક્સિડેશન કરતા પદાર્થ ઘણા બધા છે, એમાંથી એક અહીંયા હું લખું છું K2Cr2O7. હવે આ એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, માટે મેં H2SO4 લખ્યો. K2Cr2O7 ને આપણે પોટેશિયમ ડાયક્રોમેટ તરીકે ઓળખીએ છીએ. હવે બરોબર ધ્યાનથી અહીંયા જોઈશું, આ જે બેન્ઝીન છે એને બીજી રીતે અહીંયા હું દર્શાવું છું એટલા માટે મારે એની જરૂરિયાત છે. અહીંયા ડબલ બંધ આવેલા છે. હવે જો આપણે અહીંયા ડબલ બોન્ડ એટલે કે કીટોન બનાવી દઈએ તો અહીંયા ડબલ બોન્ડની સંખ્યા કોઈ એક કાર્બન પર વધી જાય છે, માટે આ જે 3 ડબલ બંધ છે એનું રૂપાંતરણ 2માં થઈ જાય છે અને નીચે પણ એ જ પ્રમાણે નવો એક ઘટક પણ જોડાઈ જાય જેને આપણે 1,4-બેન્ઝોક્વિનોન તરીકે ઓળખીએ છીએ. આ એનું જાણીતું નામ છે, પરંતુ IUPAC નામ. હવે આપણે આને બેન્ઝીન નહીં કહીએ, સાયક્લોહેક્ઝેન કહેવાશે. હવે આપણે નંબર આપીએ તો આનો 1 નંબર, આ 2, આ 3, 4, 5 અને આ 6. તો આખું એનું નામ લખીએ તો નામ થશે સાયક્લોહેક્ઝા 2,5-ડાઈન-1,4-ડાયોન. તો આ પ્રમાણે એનું આપણે IUPAC નામ લખી શકીએ છીએ. તો આમ આપણો જે ઘટક છે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં આપણે ફિનોલની ઝીંક રંજ સાથેની પ્રક્રિયા અને ફિનોલનું ઓક્સિડેશન પ્રક્રિયા ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પ્રક્રિયા પૂર્ણ કરવામાં પણ તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે.
હવે આપણે અહીંયા ઔદ્યોગિક ઉત્પાદન આલ્કોહોલનું જોઈએ છીએ. હવે બે પ્રકારના આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે. સૌ પ્રથમ મિથેનોલ, જેનું અણુસૂત્ર છે CH3OH. હવે આ ઘટકની જે બનાવટ છે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ, જેની H2 એટલે કે ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં છે, આપણે આને કહીશું કાર્બન મોનોક્સાઇડ. આના ટોટલ બે મોલ વપરાય છે ડાયહાઇડ્રોજન. હવે આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજીનીકરણ પ્રક્રિયા થાય છે, કારણ કે H2 અંદર ઉમેરાય છે, માટે આપણે એને હાઇડ્રોજીનીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ ચોક્કસ ઉદ્દીપક ZnOCr2O3 ઝીંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હાજરીમાં લગભગ 200-300 એટીએમ એટલે કે વાતાવરણ દબાણ અને 573-673 કેલ્વિન તાપમાન વચ્ચે આ પ્રક્રિયા આપણને જોવા મળશે. અને આ સી ડબલ બોન્ડ ઓ છે, ડબલ બોન્ડ તૂટશે તો અહીંયા થઈ જશે CH3OH, જેને આપણે મિથેનોલ તરીકે ઓળખીએ છીએ. હવે કેટલીક વખત મિથેનોલ એ ઇથેનોલ, આ બંને વસ્તુમાં ઇથેનોલ આપણે પી શકીએ છીએ, પરંતુ મિથેનોલ પીવાતો નથી. મિથેનોલ એ ઝેરી છે. હવે જો એ આપણે કોઈ કારણસર પી લઈએ તો એનું વિષ અથવા તો એની અસર ઓછી કરવા માટે જેટલો બને એટલો ઇથેનોલ પીવો જોઈએ. પીવાથી CH3OHની જે અસર છે એ ઓછી થઈ જાય છે. હવે આને શબ્દોમાં સરળતાથી લખી શકવા માટે શું કરીશું આપણે, તો આ છે આપણો કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડની ડાયહાઇડ્રોજન સાથે હાઇડ્રોજીનીકરણ પ્રક્રિયા ZnOCr2O3ની હાજરીમાં, ZnOCr2O3ની હાજરી છે ખાલી, 200-300 વાતાવરણ દબાણે અને 573-673 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. અને આપણને અહીંયા મિથેનોલ પ્રાપ્ત થાય છે, જેને આપણે ઔદ્યોગિક ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. આવું જ ઔદ્યોગિક ઉત્પાદન આપણે ઇથેનોલનું જોઈશું. હવે આપણે અહીંયા ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન જોઈએ છીએ, જે તમે 10મા ધોરણની અંદર ભણીને આવેલા છો, પરંતુ અહીંયા આપણે વિસ્તૃત. હવે ઇથેનોલનું જે ઔદ્યોગિક ઉત્પાદન છે, મોટા ભાગે આથવણ પદ્ધતિ વડે જ કરવામાં આવે છે. હવે આથવણ પદ્ધતિ જે જુદા જુદા ઉત્સેચકોની હાજરીમાં થાય છે. ઇથેનોલનું મોટાભાગનું ઉત્પાદન અહીંયા આપણે સુક્રોઝ જેની અંદર આવેલો હોય, જેવા કે દ્રાક્ષ, શેરડી, ગોળ, ખાંડ વગેરેમાંથી આપણે આથવણ પ્રક્રિયા દ્વારા આપણે ઇથેનોલ મેળવીએ છીએ. હવે અહીંયા સુક્રોઝ એટલે C12H22O11. હવે એનું જળ વિભાજન થાય છે, જળ વિભાજન એટલે H2Oની હાજરીમાં. હવે અહીંયા આપણે બે ઉત્સેચકો વાપરવાના છે, એક ઝાયમેઝ અને ઇન્વર્ટેજ. હવે પહેલો કયો લખો, તો મોટા ભાગે આપણને ભૂલો થાય છે, તો આપણે કક્કાવારી પ્રમાણે યાદ રાખીશું. સૌ પ્રથમ આવશે ઇન્વર્ટેજ,
હવે આનું જળ વિભાજન થાય ત્યારે બે ઘટકો પ્રાપ્ત થાય છે, સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ પ્લસ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ. બંનેના અણુસૂત્ર સમાન છે, પરંતુ એક ઘટકને આપણે ગ્લુકોઝ અને બીજા ઘટકને આપણે ફ્રુક્ટોઝ કહીએ છીએ, કારણ કે સુક્રોઝનું જર વિભાજન થાય તેના બે મોનોસેકેરાઇટ બને છે. હવે આ જે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ છે એને ફરીથી જાયમેય ઉત્સેચકની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો સીઓ ટુ વાયુ દૂર થાય છે અને આપણને સી ટુ એચ ફાઇવ ઓ એચ ના ટોટલ બે મોલ પ્રાપ્ત થાય છે અને બે મોલ સીઓ ટુ અહીંયાથી દૂર થાય છે. એનો મતલબ અહીંયા આપણને ઇથેનોલ પ્રાપ્ત થાય છે. તો આમ આઠમણ પ્રક્રિયા દ્વારા કોઈ એક અથવા તો બે દિવસમાં પ્રક્રિયા થઈ જતી હોતી નથી, પણ લાંબા સમય સુધી થયા બાદ એમાંથી આપણને ઇથેનોલ અને આપણે શુદ્ધ સ્વરૂપે પણ મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણે જે બે ઘટકોનું ઔદ્યોગિક ઉત્પાદન કર્યું, મિથેનોલ અને બીજો છે ઇથેનોલ, તો બંનેના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. તમને શબ્દોમાં હું મિથેનોલ વિશે બોલી ગયો, તો મિથેનોલ છે શું? તો રંગવિહીન પ્રવાહી છે. એ જ પ્રમાણે ઇથેનોલ પણ રંગવિહીન પ્રવાહી સ્વરૂપે હોય છે. મિથેનોલ ઝેરી છે, જ્યારે ઇથેનોલ ઝેરી નથી. હવે બંને પ્રવાહી છે તો બંનેના ઉત્કલન બિંદુ આવશે, તો મિથેનોલનું ઉત્કલન બિંદુ છે 377 કેલ્વિન જેટલું, સોરી 337 કેલ્વિન જેટલું જોવા મળશે, જ્યારે ઇથેનોલનું જે ઉત્કલન બિંદુ છે આમ તો આપણે સેલ્સિયસમાં જોઈએ છીએ, પરંતુ સેલ્સિયસમાં આપણને ન આપ્યું, અહીંયા કેલ્વિનમાં આપેલું છે 351 કેલ્વિન જેટલું જોવા મળે છે. હવે આગળના મુદ્દાની આપણે વાત કરીએ, આગળની વાતમાં જોઈએ છીએ તો ઉપયોગ, તો ઉપયોગમાં શું? તો પેઇન્ટ અથવા તો રંગ બનાવવા માટે, વાર્નિશ. હવે વાર્નિશ તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ વાર્નિશ એટલે આપણે જે ફર્નિચરને કરાવીએ છીએ અથવા તો કલરની અંદર કલરને પતલો કરવા માટે અથવા તો પાતળો કરવા માટે જે કેમિકલ વાપરીએ છીએ એને વાર્નિશ કહેવાય છે. અને મહત્વનો એનો ઉપયોગ છે ફોર્માલ્ડી હાઇડની બનાવટમાં. ફોર્માલ્ડી એટલે એચ સી એચ ઓ ની બનાવટમાં આપણે ઉપયોગ, જ્યારે ઇથેનોલને ઉપયોગિતામાં રંગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે અને કેટલાક કાર્બનિક સંયોજનોની બનાવટમાં થાય છે. હવે આપણે મિથેનોલની મેં તમને વાત કહી કે ભાઈ મિથેનોલ પીવાય નહીં, જો પીવામાં આવે થોડા પ્રમાણમાં પણ તો એના વડે આંખો જતી રહે છે, અને જો વધુ પ્રમાણમાં જો એનું સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. એ જ પ્રમાણે ઔદ્યોગિક ઇથેનોલનો ઉપયોગ પીવા માટે ન થાય એટલા માટે એની અંદર કોપર સલ્ફેટ અને પીરીડીન ઉમેરી દેવામાં આવે છે, જે એનું વિકૃતિકરણ કરી દે છે, જે પીવા માટે ઉપયોગમાં લઈ શકાતો નથી. તો આમ ઇથેનોલનું જે ઔદ્યોગિક ઉત્પાદન થાય છે એ લેબોરેટરીની અંદર અથવા તો
कार्बनिक शरीरनी बनावटमां वगैरे जग्याए वपरातो होवाथी एनो कोई पीवा माटे उपयोग न करे एटला माटे एनी अंदर CuSO4 एटले के कॉपर सल्फेट अने पीरीडीन उमेरी देवामां आवे छे, जे दुर्गंध धरावती वास एकदम तीव्र वासो छे, माटे एनो उपयोग पीवा माटे थई शकतो नथी। હવે આપણો આગળનો ટોપિક જે છે જેમાં આપણે ભણીશું ઈથરની બનાવટ। હવે ઈથરની બનાવટ બે રીતે કરવામાં આવે છે, પરંતુ અગત્યની બનાવટ છે પ્રથમ, જેમાં પ્રથમ બનાવટ છે નિર્જરીકરણ પ્રક્રિયા વડે। तो प्रक्रिया नी अंदर खास ध्यान आपणे राखीशुं, आपणुं संयोजन छे CH3CH2OH जेने आपणे कहीशुं इथेनोल। हवे आ घटकनुं जर विभाजन आपणे बे रीते करीए छे, सांद्र H2SO4 अथवा तो तमे H3PO4 पण वापरी शको छो। અહીંયા ટોટલ એનું તાપમાન છે 443 કેલ્વિન। એ જ પ્રમાણે બીજી પ્રક્રિયાની અંદર ઉદ્દીપક સમાન છે સાંદ્ર H2SO4, પરંતુ તાપમાન 413 કેલ્વિન છે। હવે અહીંયા ફરક શું થાય છે કે જો 443 કેલ્વિન વપરાય તો ઇથેનોલની બીટા વિલોપન પ્રક્રિયા થાય છે, અને બીટા વિલોપન થાય તો જે આપણે આગળ ભણીને આવ્યા છીએ કે ભાઈ આ કાર્બન પરથી OH તો દૂર થાય તો બીજા કાર્બન પરથી H, માટે અહીંયા આપણને શું પ્રાપ્ત થશે, આલ્કીન। પરંતુ આના આપણે બે મોલ લઈએ એમાં પણ નિર્જરીકરણ પ્રક્રિયા થાય છે, એટલે કે H2O જ દૂર થાય છે, પરંતુ આપણને ઈથર પ્રાપ્ત થશે। કઈ રીતે? બે મોલ છે, એકમાંથી OH આપણે દૂર કરીશું તો આપણી પાસે વધશે CH3CH2, હવે બીજામાંથી માત્ર H દૂર થશે તો વધશે એમાં OCH2CH3, અને શું દૂર થશે, H2O। આમ આપણને ઇથોક્સી ઇથેન પ્રાપ્ત થાય છે, જેને આપણે ઇથર તરીકે ઓળખીએ છીએ। હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર તાપમાન બદલાતું હોવાના લીધે એને નિપજમાં ફેરફાર આપણને જોવા મળે છે। તો આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે ભાઈ ઇથેનોલ ને જો સાંદ્ર H2SO4 ની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને ગરમ કરીશું તો આપણને આલ્કીન પ્રાપ્ત થશે, પરંતુ આ જ પ્રક્રિયા 413 કેલ્વિને થશે તો આપણને ઇથર પ્રાપ્ત થાય છે। હવે અહીંયા જે ઇથરની બનાવટ છે એની આપણે એક ક્રિયાવિધિ પણ સાથે સાથે જોઈ લઈશું, અને જેના આધારે તમને વધારે ક્લિયરિટી જોવા મળશે। ક્રિયાવિધિની અંદર આપણે ઘટકની પ્રક્રિયા લખી દઈશું પહેલા CH3CH2OH, આપણે બંને મોલને અલગ લઈને પ્રક્રિયા બતાવું છું, એટલે તમને જો આગળની પ્રક્રિયામાં ક્લિયરિટી ન આવી હોય તો અહીંયા આવી જશે સાંદ્ર H2SO4 413 કેલ્વિન તાપમાન, આની અંદરથી OH, અહીંયાથી H, એટલે પ્લસ H2O આપણે દૂર કરીશું, વધશે CH3CH2, અહીંયા OCH2CH3 જેને આપણે કહીશું ઇથોક્સી ઇથેન। હવે આ ક્રિયાવિધિની અંદર પ્રથમ સ્ટેપની અંદર
શું થાય છે એની આપણે વાત કરીએ. પ્રોટોનિટ એટલે કે એસિડમાંથી રહેલો એચ પ્લસ જે આલ્કોહોલને પ્રાપ્ત થશે. તો ફર્સ્ટ પહેલો તબક્કો પ્રોટોન મેળવીને ઇથેનોલ પ્રોટોનિટ ઇથેનોલ બને છે. તો કઈ રીતે થાય છે એ જોઈએ આપણે. CH3M નો M, CH2M નો M, OM નો M, HM. હવે ઓ ઉપર બે જોડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, પ્લસ એચ પ્લસ જે એસિડમાંથી પ્રાપ્ત થાય છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. હવે આ એચ પ્લસ ઓ સાથે જોડાઈ જશે તો બનશે CH3, CH2, ઓ, એચ અને અહીંયા બંધ. પણ હવે ઓક્સિજન ઉપર એક જોડ જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, કારણ કે આ જે બે ઇલેક્ટ્રોન છે એ એચ સાથે બંધ બનવા માટે વપરાઈ જાય છે. અને આમ આ જે પ્લસ ચાર્જ હતો એ ઓક્સિજન ઉપર આવે છે. હવે આ જે તબક્કો છે એ તબક્કો પૂર્ણ થાય છે. હવે બીજા તબક્કાની આપણે વાત કરીએ છીએ. બીજા તબક્કાની અંદર શું થાય છે એની વાત, તો પ્રોટોનિટ ઇથેનોલ ઉપર કેન્દ્ર અનુરાગી ઇથેનોલનો હુમલો થાય છે, એટલે કે બીજા એક ઇથેનોલ અણુ સાથે એની પ્રક્રિયા થાય છે. તો શું થશે એ જોઈશું આપણે. CH3 CH2 ઓ ઉપર એક એચ, બાજુમાં એક એચ અને આની ઉપર આપણે આવશે પ્લસ વીજભાર. બીજો આલ્કોહોલ CH3 CH2 ઓ એચ. આ જે તબક્કો છે એ ધીમી પ્રક્રિયા દર્શાવે છે અને આપણો આમાં રહેલો CH3 CH2 જે પ્લસ સ્વરૂપે છે એ અહીંયા જોડાઈ જાય છે. તો કઈ રીતે જોડાય છે એ જોઈશું, ખાસ ધ્યાન રાખીશું. પ્રોટોનિટ આલ્કોહોલ ઇથેનોલ આપણો આ જે ઘટક છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. અને શું થાય છે જોઈએ. CH3 CH2 ચલો આમાંથી આખો આ ઘટક એટલે કે H2O ત્યાંથી દૂર થઈ ગયો. H2O આપણે દૂર કરી દઈએ, પ્લસ H2O સ્વરૂપે. હવે અહીંયાથી H2O દૂર કર્યો તો અહીંયા આ જે આલ્કોહોલ છે એમનો પણ પ્લસ વીજભાર મેં કર્યો છે. તો અહીંયા જોડાય છે ત્યારે CH2 CH3, પરંતુ અહીંયા એક H પ્લસ વધારાનો આવશે. એનો મતલબ એવો થયો અહીંયાથી આપણે H દૂર કર્યો, આમાંથી OH દૂર કર્યો. તો શું દૂર થયું, H2O. અને આની ઉપર જે પ્લસ છે વીજભાર એમનો એમ, ફરીથી એક વખત આપણો આ ઘટક પ્લસ છે તો અહીંયાથી માત્ર આપણે H દૂર કર્યો છે અને અહીંયાથી આખો OH, તો H વત્તા OH H2O દૂર થઈ ગયો. આ ઘટક એમનો એમ અને એની સાથે CH2 CH3 જોડવામાં આવે છે. તો અહીંયા આપણો ઘટક પ્રાપ્ત થયો ઈથર. પણ કેવો ઈથર, પ્રોટોનિટ ઈથર. હવે તબક્કા નંબર 3, તો જેમાં પ્રોટોનિટ ઈથર છે એટલે કે CH3 CH2O ઉપર H પ્લસ CH2 CH3 જેમાંથી પ્રોટોન વિલોપન થશે. અને આ જે પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. CH3 CH2 ઓ CH2 CH3. તો આને જો શબ્દોમાં લખવું હોય તો પ્રોટોનિટ
ઈથર માંથી પ્રોટોનનું વિલોપન, અને આપણને અહીંયા પ્રાપ્ત થયો ઇથોક્સી ઇથેન. તો આમ ત્રણ તબક્કાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આ પ્રક્રિયાને આપણે SN2 તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આમ આપણી અહીંયા ક્રિયાવિધિ ઇથર બનાવટની આપણે જોઈ. જો ક્લિયરિટીમાં ક્લિયર ન થયા ક્રિયાવિધિમાં, તો ફરીથી એક વખત એને રિમાઇન્ડ કરીને જોઈ લેવી, જેનાથી તમને ક્લિયરિટી આવી જશે. હવે એની બીજી એક પ્રક્રિયા છે વિલિયમસન સંશ્લેષણ. જે SN2 એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રા અનુરાગી પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. તો આપણે હવે આવી પ્રક્રિયાની વાત કરવાની છે. આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકશો કે આપણો અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે અને સોડિયમ ઇથોક્સાઇડ ઘટક છે. હવે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો સિમ્પલ વસ્તુ છે, એને અહીંયાથી એક્સ, તો શું દૂર થશે? NaX, અને આપણી પાસે વધશે ROR, જેને આપણે કહીશું ઇથર. હવે આ પ્રક્રિયા SN2 એટલા માટે ઓળખાય છે કે બંને ઘટકોની જરૂરિયાત છે. કોઈ પણ એક ઘટક વાપરવો એ, જો બંને ઘટકમાંથી એક પણ નહીં હોય તો આપણને નિપજ પ્રાપ્ત થતી નથી. હવે એક ઉદાહરણ લખીએ છીએ અહીંયા, CH3 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 O NA, જેની પ્રક્રિયા છે આપણી CH3 BR, જેને આપણે SN2 તરીકે ઓળખશું. હવે અહીંયાથી NA દૂર થશે, અહીંયાથી BR, NA BR દૂર થઈ ગયો, અને વધ્યું શું? CH3 O, અહીંયાથી CH3 જોડાશે, બાકીનું બધું એમનું એમ રહેશે. તો આપણે આને તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઘટક છે આપણો, એને આપણે મિથાઇલ બ્યુટાઇલ ઇથર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આમ આપણો ખૂબ જ અગત્યની આ પ્રક્રિયા છે. પરંતુ આ પ્રક્રિયાની અંદર થોડું ચેન્જ છે. એ શું છે કે ભાઈ, બીટા વિલોપન પ્રક્રિયા તૃતીયક બ્રોમાઇડની જો કરવામાં આવે CH3ONA સાથે, તો આપણને બીટા વિલોપન થઈ અને આલ્કિન સંયોજન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા દ્વિતીયક અથવા તૃતીયક હેલાઇડ માટે જોવા મળશે. તો શું થાય છે એ જોઈએ. તો આપણી પાસે અહીંયા આપણે તૃતીયક હેલાઇડ જેનું નામ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે એની કોઈ ઇથર સાથે પ્રક્રિયા કરી છે CH3ONA. હવે આપણે જોઈએ છીએ કે સિમ્પલ ભાઈ, NNBR દૂર કરીએ તો આપણને ઇથર પ્રાપ્ત થાય. પરંતુ અહીંયા આપણને બીટા વિલોપન પણ થઈ શકે છે, અને બીટા વિલોપન થાય તો અહીંયા વિલોપનમાં જાણો છો, અહીંયાથી આપણે BR દૂર કર્યો તો કોઈ પણ એક કાર્બન પરથી H દૂર થશે. પહેલા તો સૌ પ્રથમ આપણે શું દૂર કરી દઈશું? NaBr. તો અહીંયાથી BR, અહીંયાથી NaBr દૂર થઈ ગયો. હવે જે છે પ્રક્રિયા, એ કે અહીંયા બીટા વિલોપન થાય છે, માટે શું થશે? CH3 એમનો એમ, C એમનો એમ,
बीजो सी ए थ्री पण आपणे जो एम नो एम राखीए तो अहीं जुओ आ सी ए थ्री एम नो एम आ सी ए थ्री पण तो आ कार्बन उपरथी बी आर दूर थयो तो बीजा कार्बन परथी एच माटे त्यो डबल बंद शुं आवशे सी एच टू अने अहींथी एने दूर थयो छे बी आर साथे एने बी आर अहींथी मैं एच दूर कर्यो अने अहींया आपणी पासे वध्यु छे सी ए थ्री ओ तो आपणने प्राप्त थशे सी ए थ्री ओ एच एटले के मिथेनोल पण प्राप्त थई शके छे। तो आम आ प्रक्रिया खूब ज अगत्यनी छे, प्रक्रिया पूर्ण करवानी अंदर पण तमने पूछाई शके छे। तो आपणे खूब ज अगत्यनी प्रक्रिया छे ने ध्यान राखजो। हवे नेक्स्ट लेक्चर नी अंदर आपणे फिनोल नू विलियमसन संश्लेषण जोईशुं अने ईथर नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रियाओ अने अलग अलग प्रक्रियाओं नी आपणे वात करीशुं।